નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ત્રેવીસ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ત્રેવીસ નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ જલિયાવાળા બાગ પરના પ્રદર્શનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કોલકાતામાં પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની સરકારે વિદેશી સહયોગ વિભાગ બનાવવાની જાહેરાત કરી તો આ વિભાગ બનાવશે હરિયાણા રાજ્ય સરકાર હરિયાણા રાજધાની ચંદીગઢ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય વિધાનસભાની બેઠકો નેવું લોકસભાની બેઠકો દસ રાજ્યસભાની બેઠકો પાંચ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન ત્રણ વર્ષ બે હજાર વીસ હોકી પ્રો પ્રોલીગની મેજબાની કોણ કરશે તો તે મેજબાની કરશે ભુવનેશ્વર ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન ચાર જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા તો તે બન્યા છે સુધીર મિત્તલ આ સાથે જ શાંતિ સિંહને જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે સ્થાપના થઈ હતી ઓગણીસો બાવનમાં અને મુખ્ય મથક તેનું આવેલું છે મુંબઈ પ્રશ્ન પાંચ ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર બે ઓગણીસ માટે કોને પસંદ કરવામાં આવ્યા તો તે પસંદ કરવામાં આવ્યા છે ડેવિડ એટનબરો તેઓ છેલ્લા પાંચ દાયકાઓથી જીવ જંતુઓ પર કામ કરી રહ્યા છે તેઓનો જન્મ આઠ મે ઓગણીસો છવ્વીસમાં યુનાઇટેડ કિંગડમમાં થયો હતો પ્રશ્ન છ હાલમાં જ જર્મનીએ કયા વર્ષ સુધીમાં જળવાયુ લક્ષ્યોની પ્રાપ્તિ માટે જળવાયુ સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો તો તે ટાર્ગેટ છે બે હજાર ત્રીસ સુધીમાં જે જળવાયુ લક્ષ્યોની પ્રાપ્તિ છે તેને માટે અધિનિયમ જર્મનીએ પસાર કર્યો છે આ અધિનિયમનો ઉદ્દેશ્ય વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં જળવાયુના લક્ષ્યો પ્રાપ્ત કરવાનું છે જર્મની પાટનગર બર્લિન ચાન્સલર એન્જેલો મોર્કલ અને ચલણ છે યુરોપ સાત હાલમાં જ કયા રાજ્યની સરકારે અરુંધતી સ્કીમ હેઠળ વિવાહિત કન્યાઓને એક તળ સોનું મફતમાં આપવાની જાહેરાત કરી છે તો તે છે આસામ રાજ્ય સરકાર આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પરિયોજનાનો આરંભ કર્યો તે છે ઉત્તરાખંડ રાજ્ય જેણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ પરિયોજનાનો આરંભ કર્યો છે ઉત્તરાખંડ રાજધાની દેહરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્રનાથ રાવત રાજ્યપાલ બેબી રાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો પાંચ રાજ્યસભાની બેઠકો ત્રણ અને સ્થાપના વર્ષ છે નવ નવેમ્બર બે હજાર પ્રશ્ન નવ કઈ ભારતીય કંપની દુનિયાની છઠ્ઠી સૌથી મોટી તેલ કંપની બની તો તે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વર્ષ બે હજાર ઓગણીસમાં રિલાયન્સના શેરોમાં ચાલીસ ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન દસ ફીખા અંડર સેવન્ટીન કપ કોણે જીત્યો તો તે જીત્યો છે બ્રાઝિલ દેશે બ્રાઝિલે મેક્સિકોને બે વ્યક્તિ હરાવીને આ વિશ્વ કપ જીત્યો છે પ્રશ્ન અગિયાર હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજ્યમાં વાઘની સંખ્યા વધી છે તો તે રાજ્ય છે આંધ્રપ્રદેશ કે જ્યાં વાઘની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બાદ હાલમાં જ ભારતે કયા દેશ સાથે પોતાની પોસ્ટલ સેવાઓ ફરી શરૂ કરી તો તે દેશ છે પાકિસ્તાન કે જેની સાથે ભારતે પોસ્ટલ સેવાઓ જે છે તે ફરીથી શરૂ કરી છે પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચરણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન તેર હાલમાં જ એનસી એ આર એ ચાલુ વર્ષ માટે ભારતનો વિકાસ દર કેટલો રહેવાનું અનુમાન કર્યું છે તો તે અનુમાન કર્યું છે ચાર પોઈન્ટ નવ ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે રોડ અકસ્માતમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે તો તે છે તમિલનાડુ કે જ્યાં સૌથી વધારે અકસ્માતો થાય છે રોડ ઉપર તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવાઈલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષો છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંદર હાલમાં જ કઈ કંપનીએ સ્ટાર લિંક પરિયોજના અંતર્ગત સાઠ સંચાર ઉપગ્રહો એક સાથે લોન્ચ કર્યા તો તે છે સ્પેસએક્સ એક્સની સ્થાપના બે હજાર બેમાં મુખ્ય મથક કેલિફોર્નિયામાં અને સી સીઈઓ છે એલોન મસ્ક થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડિયોની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ